नमस्कार, आप जो राज्य मंतव्य न्यूज टी टाइम न्यूज साथ हूं छ जागृति। बुलेटिन में सौ प्रथम बात करिए कोरोना काल की स्थिति विषय। तो जे प्रकारे देश में नवा आंक सामे आवी रहा छे तेने लईने सौथी वधु देश में मृत्यु आंक नोंधाई रह्यो छे। 24 कलाकनी अंदर 2.22 लाख नवा केस, तेनी सामे 3.2 लाख दर्दी डिस्चार्ज थई चुक्या छे। तो आ साथे ज 4452 दर्दीओना छेल्ला 24 कलाक दरमियान मृत्यु थया छे। एक्टिव केसनो आंक 27.16 लाख पर पहोंच्यो छे। कोरोनाना कुल केस हवे 2.67 करोड़ ने पार, अने आ साथे ज रसीकरणनी संख्या 19.50 करोड़ ने पार पहोंची चुकी छे। आ कोरोनानी छेल्ला 24 कलाक दरमियान देशनी स्थिति छे। विश्व सतत कोरोना की महामारी सामे झजूमी रह्यु छे, तेवा संजोगोमां विश्वनी छेल्ला 24 कलाक दरमियान स्थिति पर नजर करवामां आवे तो 4.72 लाख नवा केस नोंधाया छे। छेल्ला 24 कलाक दरमियान 9595 जेटला मृत्यु पण नोंधाया छे। एक्टिव केसनो आंक पहोंच्यो छे 1.54 करोड़ पर। अने आ साथे ज जो वात करवामां आवे कोरोनाना कुल केसनी तो 16.75 करोड़ कुल केस पहुंची चुक्या छे। अमेरिका में 13,000 नी आसपास केस नोंधाया छे। बीजी बाजू ब्राजील में 36,134 केस, एटले ब्राजील में हवे केस घटी रह्या छे। कारण के 70,000 थी उपर ब्राजील में केस नोंधाता हता, परंतु छेल्ला 24 कलाक दरमियान ब्राजील में 36,134 केस नोंधाया छे। હવે જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત માટે કોરોનાની બીજી વેવ છે એ ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે। છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 3,794 નવા કેસની સામે 53 લોકોના મૃત્યુ। અમદાવાદની વાત કરીએ તો 545 નવા કેસ નોંધાયા છે, અમદાવાદમાં 7 લોકોના મૃત્યુ થયા છે। સુરતની વાત કરવામાં આવે તો 284 નવા કેસની સામે 2ના મોત અને 609 દર્દી ડિસ્ચાર્જ થયા છે। આ ગુજરાતની સ્થિતિ છે। વડોદરામાં 367 નવા કેસની સામે 3 દર્દીના મૃત્યુ અને 642 દર્દી ડિસ્ચાર્જ થયા છે। છેલ્લા 24 કલાક દરમિયાનના ગુજરાતમાં કોરોનાનો આ ગ્રાફ છે કે કઈ રીતે કેસ નોંધાઈ રહ્યા છે અને તેની સામે મૃત્યુ કેટલા દર્દીઓના નોંધાઈ રહ્યા છે। પરંતુ નવા કેસની સામે ગુજરાતમાં ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। અને હવે જોઈએ રસીકરણનો રોડમેપ। કોરોના સામે રસીકરણ એ રામબાણ ઇલાજ સાબિત થઈ રહ્યું છે, તેવા સંજોગોમાં ગુજરાતમાં રસીકરણની પ્રક્રિયાને વેગવંતી બનાવવામાં આવી રહી છે। 18 થી 44 વયના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે, જ્યાં 30,000ને બદલે હવેથી 1,00,000 ડોઝ વેક્સિન આપવામાં આવશે। અગાઉ 30,000 ડોઝની ફાળવણી કરવામાં આવતી હતી, પરંતુ હવે રસીકરણની પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે 1,00,000 વેક્સિનના ડોઝ આપવામાં આવશે। એક સપ્તાહમાં અંદાજિત 8,00,000 યુવાઓને મળશે આ વેક્સિનેશન પ્રક્રિયાનો લાભ। કારણ કે ગુજરાતમાં હવે વેક્સિનેશન પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે તંત્ર હવે સજાગ થયું છે, હરકતમાં આવ્યું છે। પહેલા 30,000 ડોઝ આપવામાં આવતા હતા, જેને લઈને હવે 30,000 ડોઝની જગ્યાએ 1,00,000 ડોઝ ફાળવવામાં આવશે અને 1,00,000 ડોઝ વેક્સિન આપવામાં આવશે 18 થી 44 વયના લોકોને। કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે પ્રકારે વિગતો મળી રહી છે તેને લઈને યુએસની કંપની મોડર્નાના સીઈઓએ ચેતવણી આપી છે। નવા વોરિયન્ટથી બચવા માટે 3 ડોઝ અવશ્યપણે લેવા પડશે તેવું મોડર્નાના સીઈઓએ જણાવ્યું છે। કોરોના રસીના 2 નહીં પરંતુ 3 ડોઝ લેવા પછી જ તેની કારગત અસર જોવા મળશે। કોરોનાના નવા સ્વરૂપથી ખતરો હવે વધી શકે તેમ છે। વેક્સિન એક ચોક્કસ સમય મર્યાદા સુધી જ અસરકારક રહેશે અને તેને લઈને જ હવે વેક્સિનના 2 નહીં પરંતુ 3 ડોઝ લેવા ખૂબ જ આવશ્યક હોવાની વાત યુએસની કંપની મોડર્નાના સીઈઓએ ચેતવણી આપી છે અને તેઓએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે। કારણ કે નવા વોરિયન્ટને લઈને જે પ્રકારનો ખતરો તોળાઈ રહ્યો છે તેને લઈને હવે આ જે ખતરા નવા સામે આવી રહ્યા છે, નવા નવા વેરિયન્ટ અને સ્ટ્રેન સામે આવી રહ્યા છે, તેની સામે રક્ષણ મેળવવા માટે કોરોનાની 2 રસી નહીં પરંતુ કોરોનાની રસીના 3 ડોઝ લેવા ખૂબ જ જરૂરી હોવાની વાત તેઓએ કરી।
भावनगर थी महत्वना समाचार आवी रहा छे। हवे भावनगर में आज थी मार्केटिंग यार्ड नी शुरुआत थवा जई रही छे। कोरोना संक्रमण वधता अहीं हराजी नी प्रक्रिया बंद करवामां आवी हती, त्यारे घणा समय बाद हवे मार्केटिंग यार्ड आज थी खुल्ला मुकवामां आवशे। डुंगळी सिवाय नी जणसी नी हराजी शुरू करवा माटे नी मंजूरी पण आपी देवामां आवी छे। त्यारे वेपारीओ ए खरीदेलो माल तात्कालिक उपाड़ी लेवा सूचना पण आपवामां आवे छे। उल्लेखनीय छे के भावनगर में कोरोना संक्रमण वध्यो ने त्यारबाद ताउते वावाझोड़ा ने कारणे जे विनाश ની સ્થિતિ સામે આવી આ તમામ સંજોગોની વાત કરતા હવે ભાવનગરના માર્કેટિંગ યાર્ડનો આજથી પ્રારંભ। આ સાથે જ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ પણ આજથી શરૂ થઈ રહ્યા છે। મહત્વની વિગતો મળી રહી છે। તલ, મગ અને ઘઉંની આજથી હરાજી શરૂ કરવામાં આવશે। તમામ જણસીનું રજીસ્ટ્રેશન કરાવવાનું મહત્વનું રહેશે। કોવિડ નિયમોનું પાલન પણ અહીં ચુસ્તપણે કરાવવામાં આવશે। કોરોના સંક્રમણ વધતા ઉપલેટા માર્કેટિંગ યાર્ડને પણ બંધ કરવાની ફરજ ઊભી થઈ હતી। તેવા સંજોગોમાં ભાવનગર બાદ હવે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ પણ આજથી શરૂ થશે અને તમામ જણસીનું રજીસ્ટ્રેશન કર્યા બાદ આજથી હરાજીની શરૂઆત થશે। ગુજરાતના માર્કેટિંગ યાર્ડને લઈને વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જામ ખંભાળિયામાં પણ આજથી માર્કેટિંગ યાર્ડની શરૂઆત થવા જઈ રહી છે। એક મહિનાના સમયગાળા બાદ આજથી જામ ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ ફરીથી ધમધમશે। ઘઉં, મગફળી, તલનો હવે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે। કોવિડ નિયમોના પાલન પણ અહીં ચુસ્તપણે કરાવવામાં આવશે અને કોવિડ નિયમોના પાલનની સાથે હરાજી શરૂ કરવામાં આવશે। કોરોના સંક્રમણ વધતા છેલ્લા એક મહિનાથી જામ ખંભાળિયાનું એપીએમસી માર્કેટ બંધ હતું, પરંતુ હવે આજથી આ માર્કેટ યાર્ડ ફરી એક વખત ધમધમશે। બુલેટિનમાં આગળ વધીએ। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરનાર શખ્સની ધરપકડ કરી છે। મહત્વનું છે કે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ સગીરોનો ઉપયોગ રેમડેસિવિર ઇન્જેક્શનને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કરતા હોવાનું સામે આવ્યું છે। શહેરના સરખેજ સનાથલ સર્કલ પાસે એસઓજીની ટીમે ડમી ગ્રાહક મોકલીને કાળાબજારીનો પર્દાફાશ કર્યો। રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ। અમદાવાદથી બે સગીર બે ઇન્જેક્શન સાથે ઝડપાયા। મહિલા નર્સની પણ ધરપકડ। મેડિકલ સ્ટોરનો સંચાલક પણ પકડાયો। 50થી વધુ ઇન્જેક્શનની કરી કાળાબજારી। અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસઓજી ટીમને બાતમી મળી હતી કે અમુક ઇસમો કોરોના દર્દીઓના સારવારમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શન મોંઘા ભાવે વેચી રહ્યા છે, જેથી પોલીસે ડમી ગ્રાહક ઉભો કરી બે ઇન્જેક્શન મંગાવ્યા હતા। આ બે ઇન્જેક્શન 40,000માં આપવાનું કહીને આરોપીઓએ બે સગીર યુવકોને સરખેજના સનાથલ સર્કલ પાસે બોલાવ્યા હતા। ત્યારબાદ એસઓજીની ટીમે મહંમદ ખાન સૈયદ, નદીમ કુરેશી અને જુહાપુરામાં આવેલા આમેના ખાતૂન હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી શ્રદ્ધા મુદલિયાર નામની યુવતીની ધરપકડ કરી છે। પકડાયેલ ત્રણ આરોપીઓ, જેમાં એક અદનાન સૈયદ, બે નદીમ કુરેશી, ત્રણ શ્રદ્ધાબેન, આ ત્રણ ઇસમો પૈકી અદનાન છે એ શિફા મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે, નદીમ છે તે આમેના ખાતૂન હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર જે પોતાના લાયસન્સ પર ચલાવેલે છે, તેમજ શ્રદ્ધાબેન છે તે આમેના ખાતૂન હોસ્પિટલ જુવાપુરા ખાતે નર્સ તરીકે નોકરી કરે છે। આ શ્રદ્ધાબેન છે એ મીડિયેટર તરીકે રોલ ભજવેલો હતો। પકડાયેલી મહિલા આરોપી શ્રદ્ધા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હોવાથી ઇન્જેક્શન વેચવાના કૌભાંડમાં મીડિયેટર તરીકે ભૂમિકા ભજવતી હતી। આરોપીઓએ યુવતીને ઇન્જેક્શન વેચવામાં કમિશન આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓએ ભેગા મળીને અત્યાર સુધીમાં 50થી 60 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના દર્દીઓના સંબંધીઓને ઊંચા ભાવે વેચીને માનવતા નેવે મૂકી છે। આ 6 ઇસમો વિરુદ્ધ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમાં મૂળ સૂત્રધાર ઇમ્તિયાજ ગુલામ હુસેન દરવેશ છે, તે આ આમેના ખાતૂન હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે અને તેણે અલગ અલગ ઇસમો પાસેથી કુલ 50થી 60 જેટલા ઇન્જેક્શનો 8થી 10 હજારની કિંમતે વેચાણ રાખેલા હતા અને જરૂરિયાતમંદ દર્દીઓને 18થી 20 હજાર રૂપિયાની કિંમતમાં એણે વેચાણ આપેલ છે તેવી
સંગઠના આવા સમયમાં દર્દીના સ્વજનોની મજબૂરીનો લાભ લેતા આવા ઇન્જેક્શનના સોદાગરોને કડકમાં કડક સજા થાય તેવી લોક માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં વેપારીઓને ધંધા રોજગાર ચાલુ કરવાની છૂટછાટ આપી છે, જેને પગલે હોટલ રેસ્ટોરન્ટ ઓનર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારી છે. તેઓએ સીએમને પત્ર લખ્યો અને જણાવ્યું કે સરકાર જો આગામી દિવસોમાં છૂટછાટ નહીં વધારે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. એના પછી બી તમે આજે લારી ગલ્લા પાથરણાને પરમિશન આપો છો અને હોટલ અને રેસ્ટોરન્ટને પરમિશન નથી આપતા, આ કેવો અન્યાય છે? બહુ રોષે ભરાયા છે બધા રેસ્ટોરન્ટવાળા કે આ તો સખત અન્યાયની વાત કહેવાય અમારા ઇન્ડસ્ટ્રી માટે. કે આ જ્યાં તમે બીજા બધાને પરમિશન આપતો અમે સરકારથી ને અમારો એ દિવસ જેમ બીજી બધી લોકડાઉન અનસિક લોકડાઉનમાં બધી છૂટછાટ આપી છે એવી રીતે રેસ્ટોરન્ટને બી 100% છૂટછાટ આપવામાં આવે. અને બીજું જે ટેકઅવેની પરમિશન છે એ 8 વાગ્યાની જગ્યાએ રાત્રે 12 વાગ્યા સુધી કરવામાં આવે કે જ્યારે કોવિડના પેશન્ટને જે ક્વોરન્ટાઇનના જે પેશન્ટ છે એમને બી જમવાનું પહોંચાડવું મુશ્કેલ પડે છે કે આજે કે સાંજનું ડિનર પહોંચાડવું હોય તો કેવી રીતે માણસ 7 વાગે તો જમતા ના હોય, ઘણા 8 વાગે જમતા, કોઈ 9 વાગે જમતા હોય અને 7 વાગે જમવાનું આપીને પાછા હોટલે આવે અને પાછા પોતાના ઘરે જાય એ પોસિબલ નથી થતું દરેક ચીજ સાથે. એટલે સરકારશ્રીને અમારી એ જ વિનંતી છે આ આંશિક લોકડાઉનમાં જે રીતે બીજા બધાને છૂટછાટ લેવી તેવી રેસ્ટોરન્ટ અને હોટેલ ઇન્ડસ્ટ્રી અને સૌથી વધારે સેફટી લે છે. અને હવે જોઈએ મ્યુકોરમાઇકોસિસની મુસીબત. મ્યુકોરમાઇકોસિસ મહામારીને લઈને રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી જે પ્રકારની વિગતો મળી રહી છે, મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન હવે રાજકોટને મળશે. પૂર્ણ માત્રામાં રાજકોટમાં આવશે મ્યુકોરમાઇકોસિસ ઇન્જેક્શનનો સ્ટોક. વહીવટીતંત્ર દ્વારા સ્ક્રુટિનીમાં વેરીફાય જેવા દર્દીઓને આ ઇન્જેક્શન આપવામાં આવશે. ઇન્જેક્શનનો જથ્થો આવ્યા બાદ જ તેનું વિતરણ કરવામાં આવશે તેવી વિગતો પણ હાલ મળી રહી છે. રાજકોટમાં ખાસ કરીને મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનને લઈને જે પ્રકારની સ્થિતિ ડામાડોળ જોવા મળતી હતી ત્યારે મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે રાજકોટમાં હવે મ્યુકોરમાઇકોસિસના પૂર્ણ પ્રમાણમાં પૂરતી માત્રામાં ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે વહીવટીતંત્ર દ્વારા સ્ક્રુટિનીમાં વેરીફાય હોય તેવા દર્દીઓને જ આ ઇન્જેક્શન આપવામાં આવશે અને ઇન્જેક્શનનો જથ્થો પહોંચ્યા બાદ જ તેનું વિતરણ કરવામાં આવશે. કોરોનાની બીજી લહેર બાદ મ્યુકોરમાઇકોસિસના કિસ્સા જે પ્રમાણે વધી રહ્યા છે તે આ સંજોગોમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. બુલેટિનમાં અન્ય સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની પરીક્ષા અંગે મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. તો સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા લેવાના સંકેત મળી રહ્યા છે. એવી શક્યતા છે કે 1 જૂને સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષાની તારીખોની જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન સાથે રાજ્યના શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવની બેઠકમાં ધોરણ 12ની પરીક્ષા અંગે 2 વિકલ્પ પર ચર્ચા થઈ. એક વિકલ્પ એવો છે કે હાલની 3 કલાકના સમયગાળાની પરીક્ષા પદ્ધતિથી વર્ણનાત્મક સ્વરૂપની લેખિત પરીક્ષા યોજવી. બીજો વિકલ્પ એવો છે કે નિયત અભ્યાસક્રમના બહુ વિકલ્પ પ્રવાહના પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રશ્નોના માળખાને ધ્યાનમાં લઈને 90 મિનિટમાં પ્રશ્નપત્ર પૂર્ણ થાય તે રીતે પરીક્ષા લેવી. બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ યાસ વાવાઝોડાને લઈને મળી રહેલી માહિતી અંગે, તો 26 મેના રોજ આ વાવાઝોડું હવે વધુ વેગવંતુ બની રહ્યું છે અને ખાસ કરીને એલર્ટ પર છે તંત્ર. પ્રભાવિત ક્ષેત્રોમાં એનડીઆરએફની 65 જેટલી ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કે 26 મે બંગાળ ઓડિશા પર આ યાસ વાવાઝોડું ત્રાટકી શકે છે. 155-165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તટીય જિલ્લાઓમાં ભારે વરસાદની વકી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન મોદીએ તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી અને આ સાથે જ રવિવારે એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તાવતે બાદ યાસનું જોખમ. યાસ વાવાઝોડાનો ભારતમાં ખતરો. બંગાળની ખાડીથી ટકરાશે યાસ. ઓડિશામાં કરાયું એલર્ટ.
कुदरत जाने कोपायमान बनी होय तेवू लागी रह्युं छे। हजी तो तावते वावाझोड़ाथी मांड मांड बहार आववानी कोशिश चाली रही छे, त्यारे नवू एक वावाझोडू भारत उपर टकरावा जई रह्युं छे। तावते बाद भारतमां हवे यास वावाझोडानो खतरो मंडराई रह्यो छे। भारतीय हवामान विभागे 26 मे ना रोज यास वावाझोडू ओडिशा पश्चिम बंगाल ना किनारे थी पसार थशे तेवी आशंका व्यक्त करी छे। वावाझोडाने लईने ओडिशा सरकारे 30 पैकीना 14 जिल्लामां एलर्ट पण जारी करी दीधुं छे। भारतीय नौसेना अने भारतीय तट रक्षक दळने स्थितिनो सामनो करवा सज्ज रहेवानो आग्रह पण करायो छे। वावाझोडું 24 મે તૈયાર થશે। વાવાઝોડું 25 મે રાત્રે અથવા 26 મે ના સવારના રોજ ઉત્તર પશ્ચિમ તરફથી બંગાળ અને ઓડિશા તરફ આગળ વધી શકે છે। યાસનું ભીષણ વાવાઝોડું તોફાનમાં બદલાવાની સંભાવના વધુ છે। યાસ વાવાઝોડાને લઈને કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ, ઓડિશા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબાર ટાપુને એલર્ટ કરી દીધા છે, તેમજ સ્વાસ્થ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ પહોંચાડી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। યાસ વાવાઝોડાને લઈને એનડીઆરએફને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। યાસ વાવાઝોડામાં ઓછામાં ઓછું નુકસાન થાય તે અંગે તંત્ર પણ તૈયાર થઈ ગયું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અને હવે વાત કરીએ તાઉતે ચક્રવાતે સર્જેલી તારાજી અંગે। ગુજરાતમાં તાઉતે વાવાઝોડું ટકરાયું અને તેની અસર પણ જોવા મળી રહી છે તેવા સંજોગોમાં મહત્વના સમાચાર ભાવનગરથી। ભાવનગરમાં હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં હજુ પણ અંધારપટ છવાયેલો છે। ઘર વપરાશના વીજ કનેક્શન રિપેરિંગ થઈ શક્યા નથી। વીજ કનેક્શન રિપેરિંગ ન થતા હવે લોકોમાં એક અલગ જ પ્રકારનો રોષ ભભૂકી ઉઠ્યો છે। 8000થી વધુ વીજ પોલ ધરાશાયી થઈ ચૂક્યા હતા। યુદ્ધ સ્તર પર પુનઃસ્થાપનની કામગીરી યથાવત આગળ વધી રહી છે, પરંતુ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલો છે અને આ તમામે તમામ વિસ્તારમાં ઘર વપરાશમાં વીજ કનેક્શન પહોંચી શકતું ન હોવાને કારણે હવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એટલે તાઉતે ચક્રવાત તો આવીને ગયું, પરંતુ તેનો જે વિનાશ છે અને તેની જે તારાજી છે તેને લઈને ગુજરાતમાં ભાવનગરમાં હજુ પણ સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તમામે તમામ સંજોગોને પુનઃ થાળે પાડવા માટે અને જનજીવન ફરી એક વખત ધબકતું કરવા માટે થાળે પાડવા માટે સ્થિતિને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। કુદરત રૂઠે ત્યારે ચો તરફથી રૂટતી હોય છે। ડુંગળી પકવતા ખેડૂતોને પણ આવો જ બેવડો કરંટ લાગ્યો છે। ખેડૂતોની સાથે વેપારીઓ માટે પણ દુષ્કાળમાં અધિક માસ જેવો ઘાટ ઘડાયો। પહેલા કુદરત થઈ નારાજ, પછી ખેત ઉપજ થઈ તારાજ, આ નુકસાનીની હજુ કડ ન વળી, ત્યાં યાર્ડમાં રખાયેલી ડુંગળી પલળી। મુસીબત આવે ત્યારે ચારે બાજુથી આવતી હોય છે। ભાવનગરના મહુવા પંથકના ખેડૂતો સાથે પણ કંઈક આવું જ થયું। તાઉતે વાવાઝોડાને કારણે આખા વિસ્તારમાં ડુંગળીના પાકને મોટું નુકસાન થયું। ઘણા ખેડૂતોનો માલ યાર્ડ સુધી આવી ગયો હતો, પણ યાર્ડના તમામ શેડ ઉડી જતા વરસાદના કારણે લાખોની કિંમતની ડુંગળી પલળી ગઈ। મેઇન અમારો એપીએમસીમાં જે આવક સફેદ કાંદાની થાય છે અને 150 જેટલા યુનિટ છે ડિહાઇડ્રેશનના, જે એનું પ્રોસેસિંગ કરે છે, એ દરેક ડિહાઇડ્રેશન પ્લાન્ટ્સમાં જે 5000થી માંડીને 25000 સુધી થયેલી કાંદાનો સ્ટોક ખુલ્લામાં પડ્યો હોય, વરસાદને લઈને આ બધો સ્ટોક છે એ પલળી ગયો છે અને સાથે એના પણ રૂફ ઉડી ગયા છે, છાપરા ઉડી ગયા છે, એટલે એની મશીનરીને નુકસાન થયું, પાવર કટ થઈ ગયો, એટલે હવે એનું પ્રોસેસિંગ કામ બંધ છે। મહુવા ડુંગળી માટે દેશનું પ્રથમ નંબરનું યાર્ડ છે। આ યાર્ડના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં પણ ડુંગળીના મોટા જથ્થાનો સ્ટોક કરવામાં આવે છે, પણ તાવતે બાદ વીજ પુરવઠો ખોરવાતા કોલ્ડ સ્ટોરેજમાં રાખેલી ડુંગળી બગડી ગઈ। આમ ખેડૂતોને તો નુકસાન થયું જ, વેપારીઓને પણ 1,12,000 જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો। વીજ પુરવઠો બંધ થવાથી અને આ ખુલ્લું પડી જવાથી એને બહુ મોટું નુકસાન થયું, કારણ કે ક્વોલિટી નબળી પડી જાય, મોઈચર આવી જાય, જેથી કરીને એને આગળ ઉપર પ્રોબ્લેમ ઊભા થાય। આ એક બહુ મોટું નુકસાન અમારે, ખાસ કરીને આર્થિક રીતે
મળવાને વધુ નુકસાન આ કારણોસર છે, ડુંગળી અને પાકા માલને લઈને. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનો 70-80% જથ્થો ખરાબ થવાથી આવનારા સમયમાં ડુંગળી મોંઘી થાય તો નવાય નહીં. હાલાકી અત્યારે તો ખેડૂતોની મહેનત અને પૈસાનું પાણી થયું છે તે વાસ્તવિકતા છે. મહુવામાં તાઇતે સાયક્લોનને પગલે જે પ્રકારે નુકસાન થયું છે, મહુવા એપીએમસી માર્કેટમાં આવેલા કોલ્ડ સ્ટોરેજના પતરા ઉડી જવાને કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે અનેક જે ચીજ વસ્તુ હતી જે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવતી હતી તે ચીજ વસ્તુ અત્યારે થોડાક સમય માટે નહીં મૂકી શકાય અને તેના કારણે અનેક વસ્તુઓનું નુકસાન થવાની શક્યતાઓ છે. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે શાકભાજી સહિતની ચીજ વસ્તુઓ અને ડુંગળી અહીંયા રાખવામાં આવે છે, પરંતુ કોલ્ડ સ્ટોરેજ વાવાઝોડાને પગલે ધરાશાયી થઈ ચૂક્યું છે અને તેના કારણે જે પ્રકારે નુકસાની અત્યારે ભોગવવાનો વારો આવે છે. અનેક જે વેપારીઓ છે, ખેડૂતો છે, તેઓનો સામાન અહીંયા રાખવામાં આવતો હતો, પરંતુ અત્યારે વાવાઝોડાને પગલે તે સામાન ન મૂકી શકે તેવી સ્થિતિ સર્જાતા ખાસ કરીને વેપારીઓ અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, મહુવા. નજર અન્ય સમાચાર તરફ. ગીર સોમનાથ નવા બંદરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી. વ્યક્તિગત ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ અથડામણમાં પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. ગીર સોમનાથ એએસપી પણ ગંભીર રીતે ઘવાયા, તેમજ અનેક પોલીસ જવાનો પણ ઘવાયા. ઉના તાલુકાના અમોદરા અને અંજાર ગામમાં વાવાઝોડાએ તાંડવ મચાવ્યું. વાવાઝોડાને કારણે ગામમાં મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન પહોંચ્યું, તેમજ ગામમાં ખેડૂતો પણ પાયમાલ થવા ગયા. ઉનામાં તાવતેની તારાજી, વાવાઝોડામાં ખેડૂતો થયા પાયમાલ, પશુઓના થયા મોત, લોકો થયા બેઘર, વૃક્ષો થયા ધરાશાય. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અંજાર અને અમોદરા ગામના. તાવતે વાવાઝોડાને કારણે ચારે કોર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. એક સમયનો ઘેર પંથક કહેવાતો વિસ્તાર હાલ ઉજ્જળ બની ગયો છે. ઉના નજીકના દેલવાડા ગામથી અંજાર જતા રસ્તામાં ઘટાદાર વૃક્ષો જોઈ સૌ કોઈ આનંદિત થતા હતા, પરંતુ આજે વાવાઝોડાના કારણે બધું વેરાન થઈ ગયું છે. નારિયેળી ઉભેલી નથી, કોઈ ઉભી પણ એનું નાશ જ છે. એ અઠવાડિયા મહિના દિવસ માં સુકાઈ જાય. એનો કોઈ બગીચા તો કોઈ સફાઈ ને આ વર્ષે વાવણી થાય એમ નથી. અમારા ઘરની અંદર બાજરો હતો, બાજરામાં ગોઠને ગોઠને પાણી, નારિયેળીના ઝાડ પડી જવાને કારણે ખેડૂતોને વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કેસર કેરીના બગીચા તબાહ થઈ ગયા છે. અંજાર ગામ સહિત અનેક ગામોના ખેડૂતો વાવાઝોડાને યાદ કરતા રાતા પાણીએ રડી રહ્યા છે. સુધીમાં આવું કોઈ દિવસ જોયું નહોતું. અત્યારે માનો કે સારા પૂરો એવું બધું હાંસવાની જગ્યાએ નથી રહી. મકાનો પણ અત્યારે ઘણા ખરા પડી ગયા છે. અત્યારે પરિસ્થિતિ બહુ હાવ નબળી થઈ ગઈ છે. અત્યારે હવામાન વિભાગની આગાહીને વાવાઝોડું આવે તે પહેલા ખેડૂતો પણ સાવચેત થઈ ગયા હતા અને મોટા ભાગના ખેડૂતોએ પોતાના આગોતરા આયોજન રૂપે પાક અને પશુને સુરક્ષિત જગ્યાએ રાખી દીધા હતા. પરંતુ કુદરત જાણે નારાજ હોય તેમ અંજાર અને અમોદરા ગામ સહિત આસપાસના ગામોમાં ભારે પવન અને વરસાદને કારણે દિવાલો અને વૃક્ષો ધરાશાયી થતા અનેક પશુઓના પણ મોત નિપજ્યા હતા. ખેડૂતો દુધાળા પશુઓ રાખી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ પશુઓના મોત થતા આજે ખેડૂત લાચાર બન્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘરી રાત કાઢી છે એમ, બહુ આમ તફડી તફડી રાત કાઢી, નથી રાત નીકળતી કેવી રીતે. અમે સેલો આધાર વિશે તો કે હવે અમારું પૂરું, માં કોઈ અમારે જીવવાની બસવાની કોઈ બારી નથી રહી. કેવી રીતની રાત કાઢીએ, એવી રીતની અમે રાત કાઢી એમ. વાવાઝોડાના કારણે ફરી એક વાર 10 વર્ષ પાછા જતા રહ્યા છીએ, તેમ વાવાઝોડાને કારણે વીજ પોલ પડી જતા કેટલાક ગામોમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર ક્યારે
સર્વે કરે છે અને ખેડૂતોને સહાયની રકમ આપી ફરી એકવાર ઉભા કરે છે। ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ, મંતવ્ય ન્યૂઝ। તો ટી ટાઈમ ન્યૂઝમાં આજે બસ આટલું જ, અને વધુ સમાચાર માટે આપ જતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।